વિવાદોનો પર્યાય બનેલી ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં વિકાસ નકશાનો વિવાદ વકરી રહ્યો છે. પાલનપુર શહેરનું હિત નેવે મૂકી ભાજપની રહી સહી ઇજ્જતના પણ ધજિયા ઉડાડી વિકાસ નકશાને નામે કરોડો રૂપિયાનું ઉઘરાણું કરનારા સ્થાપિત હિતો પાલનપુરના વિકાસને બદલે સ્વવિકાસ કરવા માટે મરણિયા બન્યા છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની મુદત પૂરી થઈ ગઈ છે. આગામી પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓ પણ નિમવામાં આવ્યા છે. છતો આખું વર્ષ ઘર ભેગું કરી ભાજપની ઇજ્જતની ધૂળધાણી કરનાર કેટલાક ખાઉધરા શાસકો જતા જતા પણ ભાજપની છબીને બટ્ટો લગાડવા અધીરા બન્યા છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં વિકાસ નકશાને લઈને ભાજપમાં પણ રાજકીય ધમાસણ તેજ બન્યું છે. અગાઉ ખુદ પાલનપુર શહેર ભાજપ અને પાલિકા પ્રમુખ વિકાસ નકશામાં ગેરરીતિ આચરી હોવાની લેખિત રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી ચૂક્યા છે, ત્યારે હવે પાલનપુર શહેરમાં ભાજપનું બદલાયેલું વલણ ચર્ચાસ્પદ બન્યું છે. કહેવાય છે કે શહેર ભાજપના કેટલાક હોદ્દેદારોનું હિત સચવાઈ જતાં તેઓ ખુદ હવે વિકાસ નકશો મંજૂર કરાવવા મેદાને પડ્યા છે અને વિકાસ નકશો મંજૂર ન થાય તો રાજીનામું ધરી દેવાની ધમકી આપી ચૂક્યા છે. ત્યારે સામા પક્ષે જિલ્લા ભાજપનું નવું માળખું પાલિકામાં પારદર્શી વહીવટ આપવાની નેમ સાથે વિવાદિત વિકાસ નકશાની મંજૂરીના પક્ષમાં નથી. ત્યારે કાલે મળનારી સાધારણ સભામાં કોનો વિકાસ થાય છે તેના પર સૌની મીટ મંડાઈ છે. નગરપાલિકાની સાધારણ સભામાં પાછલા બારણેથી વિકાસ નકશો મંજૂર કરવાની પણ પીરવી ચાલી રહી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. વળી એજન્ડા નંબર 9માં ટાઉન પ્લાનિંગ કમિટીની 5 સપ્ટેમ્બર 2019 બેઠકમાં લેવાયેલા નિર્ણયને સવા વર્ષ જનરલ બોર્ડમાં બહાલી આપવાનો નિર્ણય પણ ચર્ચાને હેરણે ચડ્યો છે. ત્યારે નીતિ નિયમો નેવે મૂકી મળનારી પાલિકાની સાધારણ સભા રદ કરવાની માંગ જોર પકડી રહી છે.